વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું લીલવાની કચોરી લીલવાની કચોરી ગુજરાતીનો ખૂબ જ ફેમસ ફરસાણ છે અને એને ઘરે બનાવી ખૂબ જ ઇઝી છે એનું સ્ટફિંગ એકદમ ક્રમ્બલી અને ભૂકા જેવું ના રહે એના માટે શું ધ્યાન રાખવું અને એનું આઉટર લેયર એકદમ ક્રિસ્પી કેવી રીતે બને એ હું તમને શીખવાડવાની છું તો ચાલો બહાર જેવી જ પરફેક્ટ લીલવાની કચોરી ઘરે કેવી રીતે બનાવી એ આપણે જોઈએ તમને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કચોરી બનાવવા મેં આ ચારસો ગ્રામ તુવેરના દાણા લીધા છે દાણાને ને પહેલા સાફ કરી લેવાના અત્યારે આ કાચા જ છે પણ જો તમારે કોઈ ઘરમાં ઉમરલાયક વ્યક્તિ હોય એને કચોરી ખાવાની હોય કે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય નાનું બેબી હોય તો આ દાણાને પહેલાં પહેલા વરાળે બાફી લેવાના યા તપેલીમાં પાણી ઉકળવા પાણી ઉકળે એટલે આ દાણાને મિનિટ માટે બાફી લેવાના પછી એને સ્ટ્રેનરમાં નીકાળી લેવાના અને ઠંડા થાય એ પછી એને ક્રશ કરવાના અત્યારે આપણે કાચા જ દાણા યુઝ કરવાના છીએ બહાર પણ કાચા જ દાણાની કચોરી મળતી હોય તો અત્યારે હું એને કાચા જ ક્રશ કરી લઉં છું દાણા ક્રશ થઈને રેડી છે હવે એને શેકવાના છે મેં કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં આઠથી દસ સૂકી દ્રાક્ષ આઠથી દસ કાજુ ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીશું એક ટેબલ સ્પૂન તલ હાફ ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન વાટેલા તીખા મરચાં સ્ટફિંગનો કલર લીલો જ રાખવાનો છે એટલે આમાં લાલ મરચું એડ નથી કરવાનું એટલે આપણે લીલા મરચાં જ સરખી ક્વોન્ટિટીમાં એડ કરવાના હવે આને સાંતળી લઈએ મરચાં સંતળાઈ જાય એ પછી દાણા એડ કરવાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આને શેકવાનું છે અત્યારે નોનસ્ટિકની કડાઈ મેં યુઝ કરી છે એટલે ઓઇલ પણ ઓછું યુઝ થશે અને એને કોન્સ્ટન્ટ હલાવતા પણ નહીં રહેવું પડે પણ જો તમે એલ્યુમિનિયમની કઢાઈ લેતા હો તો તેલની ક્વોન્ટિટી આનાથી થોડી વધારે લેવી પડે છે અને એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું પડશે કેમ કે જ્યાં સુધી તુવેરના દાણામાંથી મોઇશ્ચર નહીં બળે ત્યાં સુધી એ નીચે ચોંટતું હોય છે તો તમારે એલ્યુમિનિયમની કઢાઈ યુઝ કરવી હોય તો એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું દર બે ત્રણ મિનિટે એને એકવાર હલાઈ લેવાનું જેથી બધું ઉપર નીચે થઈ જાય જેમ જેમ એમાંથી મોશ્ચર ઓછું થતું જશે એમાં છૂટું પડવા લાગશે સિત્તેરથી એંસી ટકા જેવું મોઈશ્ચર ઓછું થઈ જાય એ પછી એમાં બે ટી સ્પૂન ખાંડ એડ કરવાની ખાંડ એડ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને એને મિક્સ કરી લેવાનું કોઈ પણ કોરી વસ્તુમાં તમે ખાંડ એડ કરો તો એ ટાઈમે ગેસની ફ્લેમ હાઈ કરીને એને મિક્સ કરવાનું જો તમે સ્લો ગેસ ઉપર ખાંડને મિક્સ કરો તો એ સુગરના ક્રિસ્ટલ હાર્ડ થઈ જાય અને એ સરખી રીતે મિક્સ ના થાય ખાંડ મિક્સ થઈ ગઈ છે ફરીથી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દઈએ અને હવે આનું કમ્પ્લીટલી મોશ્ચર બળી જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું અરાઉન્ડ દસ મિનિટ થઈ છે મને આને શેકતા શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે આમાં હાફ ટી સ્પૂન મેં ગરમ મસાલો એડ કર્યો છે એક ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને મિક્સ કરી લો ઓલવેઝ લીંબુનો રસ ગેસની ફ્લેમ બંધ કરીને જ એડ કરવાનો મિક્સ થઈ ગયું છે હવે આમાં થોડી કોથમીર એડ કરીએ ફરીથી મિક્સ કરી લઈશું રોજ આવા નવા નવા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર હવે આ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ મેં આ દોઢ કપ મેંદો અને હાફ કપ ચોખાનો લોટ લીધો છે એમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પહેલા આ બધું મિક્સ કરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ મિક્સ થઈ જાય એટલે વન ફોર ટી સ્પૂન લીંબુનો રસ એડ કરવાનો છે હવે ફ્રીજના ઠંડા પાણીથી આનો લોટ બાંધવાનો છે પાણી થોડું થોડું એડ કરતા જવું જેથી લોટ ઢીલો ના થઈ જાય નોર્મલ પૂરીનો જેવો આપણે લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે હવે એને મસળતા જાવ થોડું તેલ લઈ લઈએ ત્રણથી ચાર મિનિટ એને મસળીશું તમે જેટલું એને મસળશો એટલો એ સોવાળો થઈ જશે રીતે લોટ રેડી થઈ જાય એ પછી એને ઢાંકીને આપણે દસ મિનિટ રહેવા દઈશું સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ ગયું છે હવે એમાં મેં ચાર નાના બટાકા બાફીને એડ કર્યા છે આ સો ગ્રામ બટાકા છે બટાકા બાફીને એડ કરવાથી તુવેરના દાણાના સ્ટફિંગને બાઇન્ડિંગ સારું મળશે અને મેં કીધું એ પ્રમાણે જે ભૂકા જેવાનું ટેક્સચર હોય છે કચોરીમાં એવું નહીં રહે સરસ રીતે એને મિક્સ કરી લો આ રીતે મિક્સ થઈ જશે હવે એમાંથી ગોળા બનાવીએ આ રીતે આપણે ગોળા બનાવી લેવાના છે જેથી આપણને કચોરી સ્ટફ કરવામાં આસાની રહે મેં બધા બોલ્સ બનાવી લીધા છે તો હવે આપણે આને સ્ટફ કરવાના છે દસ મિનિટ પછી ફરીથી લોટની એકવાર મસળી લો એમાંથી એક લુવો બનાવીએ વટામણ કે તેલ કશું લેવાની જરૂર નથી આ એમ જ વણાઈ જશે મીડિયમથી થીક પૂરી વણવાની છે એકવાર પૂરીને ઉઠાઈ લો સેન્ટરમાં આપણે જે સ્ટફિંગનો બોલ બનાવ્યો છે મૂકી દેવાનો અને આ રીતે એની બધી સાઈડ ભેગી કરતા જાઓ હવે આંગળીથી આ રીતે થોડો થોડો લોટ ખેંચીને વધારાનો જે છે એ આપણે નીકાળી દેવાનો છે ક્યાંયથી કચોરી ક્રેક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું આ રીતે પણ ભરાય અને જો તમારે ફ્લેટ શેપ બનાવવો હોય તો આ રીતે એને થોડી પ્રેસ કરી દેવાની આ રીતે આપણે કચોરી બનાવીશું ફરી એકવાર બીજી એક હું તમને ભરીને બતાવી દઉં એ જ રીતે મેં પૂરી વણી લીધી છે આ રીતે એની સાઈડ્સ ભેગી કરતા જવાનું બધી સાઈડ્સ ભેગી થઈ જાય એટલે બધો લોટ આ રીતે ભેગો કરી દેવાનો અને આંગળીથી ધીરે ધીરે દબાવતા જવાનું એટલે જે પણ એક્સ્ટ્રા લોટ હોય એ નીકાળી લેવાનો એટલે વચ્ચે જે લોટનો જેવો ગઠ્ઠા જેવું લાગે એ નહીં રહે પછી આ રીતે પ્રેસ કરી લો આ જ રીતે હું બધી કચોરી બનાવી લઉં છું કચોરી બનીને રેડી છે એને દસ મિનિટ રહેવા દઈએ પછી ફ્રાય કરીશું મેં કચોરીને ફ્રાય કરવા તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે કચોરીને જો સીલ કરેલો જે ભાગ છે એ આપણે અંદર ઊંધો રહે એ રીતે કચોરી એડ કરવાની છે કેમ કે એ ભાગ થોડો ઠીક હોય એટલે એને તળાવતા થોડી વાર લાગે એક સાઈડ થોડી લાઇટ કલરની તળાય એટલે એને ટર્ન કરી દેવાની અને કચોરીને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરીશું સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાની આ રીતની એને ફ્રાય કરવાની છે તમે જોઈ શકો છો આ એકદમ કોરી ફ્રાય થાય છે આમાં બિલકુલ પણ તેલ નથી રહેતો તો આ જ રીતે આપણે બધી ફ્રાય કરી લઈશું અને જો તમારે એકવારની ફ્રાય કરીને જ્યારે જમવા બેસતી વખતે ફરીથી ફ્રાય કરવી હોય તો એ રીતે પણ કરી શકાય આ પણ રેડી છે હવે એને એક પ્લેટમાં લઈ લઈએ હવે હું તમને બતાવું કે આપણે જે કચોરી બનાવી એનું આઉટર લેયર કેટલું ક્રિસ્પી બને છે તમે જોઈ શકો છો એ ઇઝીલી ચાકુથી કટ થઈ જાય છે અને બટાકુ એડ કરવાથી એનું સ્ટફિંગ ક્રમ્બલી નથી રહેતું બટાકા વગર એ ભૂકા જેવું રહે છે અને છૂટું પડી જતું હોય છે અને એનું લેયર પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રેડી થયું છે તો હવે આપણી લીલવાની કચોરી સર્વિંગ માટે રેડી છે મેં અત્યારે એને ખજૂર ટામેટા અને મરચાંની ચટણી સાથે સર્વ કરી છે આ ગરમ અને ઠંડી બંને રીતે ખૂબ જ સરસ લાગે છે અને તમારે એને એક જ વારમાં ટોટલી ફ્રાય કરી દેવી હોય તો પણ કરી દેવાય અને પહેલાં એને હાફ ફ્રાય કરીને જમવા બેસતી વખતે સેકન્ડ ટાઈમ ફ્રાય કરવી હોય તો પણ કરી શકાય આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે આવા જ બીજા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો